આજે પવિત્ર શ્રાવણ માસ, એમાં હરિજયંતીનો પાવન દિવસ, બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, કોઈ ક શિવ પૂજા કરે, કોઈ ધરે વ્રતને માં, કંઈ ન કરતા હોય તે શ્રાવણ મહિનાની એકટાણા જ કરતા હોય, એક જાય બે ચાર પાંચ જણા હોય એમાં જ કે શ્રાવણ મહિના હાલે છે, એકટાણા કરે. કોઈ ક શિવ પૂજા કરે, કોઈ ધરે વ્રતને માં, એ રહીતે અમે તમ વિના કોને રેવાયે કે માં, શ્રાવણ વરસે સરવડે. બ્રહ્માનંદ સ્વામીનો કેવો ભાવ, મહારાજ કોઈક શિવ પૂજા કરે, કોઈક વ્રત નિયમણે રાખતા હોય, આ રીતમાં તમારા વિના અમારે કેમ રહેવાય, કોને અમે રહીએ કેમ, મહારાજ આવો એમ કહે છે સ્વામી. હરવડે એટલે શું છોકરા, શ્રાવણ વર્ષે સરવડે. હે સાયન્સ વાળા, કે ગુજરાતી તમારે નથી આવતું, આવે નહીં, દસમા સુધી આવ્યું હતું, સરવડે શું વળ્યું, એવું આવે. દાદાને બાપાને બોલતા ક્યારે સાંભળે, વડીલો તો કહી દે સરવડે શું, વરસાદના હરવડા આવતા હોય એમ, થોડોક આવે ને વયો જાય, આવે ને વયો જાય, હા ભીનું ન થાય ને કોરું થવા ન દે, હરવડે હરવડે આવે રાખે ને, એ નદીઓમાંથી પાણી આમ આમ તાજા પહેલા જતા હોય. શ્રાવણ વરસે સરવડે, નદીએ નીરન માય, આવો હવે અલબે લડા, એ મળવા મન લલચાય, શ્રાવણ વરસે સરવડે. મહારાજ હવે તમે આવો, તમને મળવા મન લલચાય છે. તમને આવા ક્યારે ભગવાન યાદ આવે છે, વિરહ થાય છે, બ્રહ્માનંદ સ્વામીને મહારાજનો આવો વિરહ થાય છે. વૃક્ષે લુંબી વેલડી, વૃક્ષે લુંબી વેલડી, અંબર નીરન માય, કોણ કરશે અર્થ, વૃક્ષે લુંબી વેલડી એટલે વૃક્ષો અત્યારે જોયા શ્રાવણ મહિનામાં, એમાં બધી વેલું આમ વૃક્ષે વીટાણી હોય, એ વૃક્ષની સાથે વીટાય અને એનો કેવો એને પ્રેમ છે, એ વૃક્ષે વીટળાઈ ગઈ છે. અને અંબર નીર અપાર,
આકાશ છે એ નીરથી ભરેલું છે, અટાણે કેવું પાણીથી ભરેલું, આપણે દેખાય નહીં એવું, વરસે ત્યારે દેખાય, બાકી તો આકાશમાં પાણી ભર્યું છે અટાણે વાદળા. અંબર નીરય પાર હરિયા ડુંગર ઉપરે, એ મોરા મલાર ગાય શ્રાવણ વરસે સરવડે. હરિયા ડુંગર ઉપરે એટલે હું હે હરણાવાળા ડુંગળા તો લીલા, હરિયા ડુંગર ઉપરે મોર મલાર ગાય. ટહુકા કરતા હેમળેશ મોરલા ફૂકામાં એ ટહુકા કરે ને વરસાદ આવે એટલે. અરે વરસાદમાં એને પ્રેમ છે એટલે એને વરસાદ મળે તો અહીંયા મલાર ગાય ટહુકા કરે, મહારાજ અમે તમ વિના શું કરીએ. પ્રેમાનંદ સ્વામીને મહારાજમાં એવો પ્રેમ છે, આ બધું જોઈને એમ થાય છે મને મારું જીવન ક્યારે મળે, ક્યારે મહારાજ આવે, ક્યારે એમને મળું. સુખ સર્વે સંસારના તમ વિના થયા હરામ, બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ, શ્રાવણ વરસે સરવડે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમ વિના સુખ સંસારના બધાય થયા હરામ, સુકામે મહારાજ વિના. તમારે માનો કે પરમ દિવસે ઘરે જવાનું હોય, વેકેશન પડે છે, પછી અહીંયા બહુ સારી રસોઈ રાખે, આઈસ્ક્રીમનો ઉત્સવ રાખે, મંચુરિયમ થાળમાં બનાવે, એ શું થઈ જાય બધું હરામ. શું કામે, શું કામે, ઘરે જવું છે. અત્યારે તમે નાના છો એટલે મા બાપ પાસે જવું છે, એ થોડાક મોટા થાઓ તો બૈરા છોકરા વિના બધું હરામ. પ્રીતિ છે ને એવી જગ્યાએ, એમ ભગવાનમાં જેને પ્રીતિ થાય બ્રહ્માનંદ સ્વામીને મહારાજ વિના બધું આરામ થઈ જશે. કરવાનું છે આ, આપણે બધા તો આ બાજુ હવે વડીલો બેઠા છે, જગતના હેત પૂરા થઈ ગયા કે હજી બાકી છે, જગ્યા છે થોડુંક મહારાજમાં હેત કરવાની. દુનિયા સામે જોઈ છે, બ્રહ્માનંદ સ્વામી સામે જોઈ તો આપણું કંઈક મન થાય આવું મહારાજમાં યત કરવાનું, જીવનું કામ થાય. આખો દિવસ આ જગતને જ જોવાનું, એમાં ક્યાંથી મેળ ખાય. મહારાજને જોવા, આ મોટા સંતોને જોવા, એનો સંગ કરવો, વચનામૃતનો સંગ કરીએ, આ મોટા સંતોના પદોનો સંગ કરીએ, એના હૃદય સુધી પહોંચીએ તો આપણને ભગવાનમાં આવું હેત થાય. ભગવાનમાં એવું હેત થાય તો આ જીવનું કામ થઈ જાય, આ મનુષ્ય જન્મનું ફળ જ એવું છે. બ્રહ્માનંદ સ્વામીને કેવો ભાવ છે,
તમ વિના સુખ સંસારના સર્વે થયા છે હરામ, બ્રહ્માનંદ ના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ, શ્રાવણ વરસે સરવડે. ભગવાનમાં આવું હેત કરવું એ મનુષ્ય જન્મનું ફળ છે. સાચો શ્રાવણ મહિનો ઉજવો કહેવાય. ભગવાનમાં હેત થાય એ મોટામાં મોટું વ્રત. બધાએ સાધનો કરી અને કરવાનું છે, આ ભગવાનમાં આવું હેત થાય એ કરવાનું છે. તમે બધા ભગવાનમાં હેતવાળા છો એટલે આજનો આ શ્રાવણ માસમાં તો મારે આ કંઈ પદ બોલવાનું નક્કી નહોતું, પણ શ્રાવણ મહિનામાં હરિજયંતિ એવું વાત કરવા ગયા તો આ પદ આવી ગયું, યાદ આવી. આ પવિત્ર શ્રાવણ માસ એમાંય મહારાજની હરિજયંતિનો દિવસ, અને આપણે આ મહારાજના પૂજનનો દર્શનનો લાભ મળ્યો તો ખરેખર બહુ મોટું કામ થઈ ગયું, બહુ મોટો લાભ લઈ લીધો.